વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણવાનું છે ધોરણ 2 વિષય કોમ્પ્યુટર. કોમ્પ્યુટરની અંદર આપણે દિવાળી પહેલાના સત્રમાં એટલે કે પ્રથમ સેમિસ્ટરની અંદર કોમ્પ્યુટરને કેવી રીતે ચાલુ બંધ કરાય, કોમ્પ્યુટરને અંદર આપણે કેવી રીતે ચિત્ર દોરી શકીએ, તેમજ કોમ્પ્યુટરના જુદા જુદા ભાગ વિશે અને કીબોર્ડની જુદી જુદી કી વિશે માહિતી મેળવી હતી. યાદ છે ને બધાને? આજે આપણે કોમ્પ્યુટરની અંદર સરસ મજાનું કંઈ પણ તમારે લખાણ કરવું હોય તો કેની અંદર કરી શકાય, કયો એવો પ્રોગ્રામ છે કે જેની મદદથી તમે કંઈ પણ તમારું લખાણ લખવું હોય તે તમે લખી શકો, તો એવા એક પ્રોગ્રામ વિશે આજે આપણે ભણવાનું છે. ચેપ્ટર નંબર 1, નોટપેડ. નોટપેડ એ શું છે? એક પ્રકારનો પ્રોગ્રામ છે જેની અંદર તમે કંઈ પણ લખાણ લખવા માંગતા હોય તો લખી શકો. જો અહીંયા તીના નામની એક છોકરી છે, એને પ્રશ્ન થાય છે, કોમ્પ્યુટરને પ્રશ્ન કરે છે, હાય કોમ્પ્યુટર, હું તારી મદદથી એક કવિતા લખવા માંગુ છું, હું શું કરું? કહે છે કોમ્પ્યુટરને કે મારે કોમ્પ્યુટરની અંદર એક કવિતા લખવી છે. બરાબર, તો એ કેવી રીતે લખી શકાય? ટીનાને કહે છે, ટીના બહુ જ સરળ છે, નોટપેડ પ્રોગ્રામમાં તું કવિતા, લેટર, નિબંધ વગેરે લખી શકીશ. આપણે કંઈ પણ લેટર લખવો હોય, નિબંધ લખવો હોય, કવિતા લખવી હોય તો આપણે કયા પ્રોગ્રામમાં લખી શકીએ? નોટપેડ. નોટપેડમાં આપણે માહિતી ટાઈપ કરી શકીએ છીએ, પરંતુ માહિતીને આકર્ષક રીતે રજૂ કરી શકાતી નથી, તેમાં ચિત્રો અને ગ્રાફ મૂકી શકાતા નથી. તમે કંઈ પણ લખાણ લખવું હોય તો તમે નોટપેડની અંદર લખી શકો, પણ તેને આકર્ષક રીતે રજૂ કરી શકાય નહીં. એટલે કે તમે એને કલરવાળા અક્ષરમાં તમે લખવા માંગતા હોય તો લખી શકો નહીં, તેની અંદર તમે ચિત્ર મૂકી શકો નહીં અને ગ્રાફ પણ મૂકી શકો નહીં. ફરીથી એક વખત આ સમજાવી દઉં. તમે નોટપેડની અંદર શું કરી શકો? તમારે કંઈ પણ લખાણ લખવું હોય તો તમે કોઈ પણ લખાણને નોટપેડની અંદર લખી શકો. જેમ કે તમારે કોઈ નિબંધ લખવો છે, તમારે કોઈ પણ વક્તવ્ય, કોઈ પણ વિષય વિશે તમારે લખવાનું છે. દાખલા તરીકે તમારે ગાય વિશે નિબંધ લખવો છે, તમારે તમારી ચોપડીમાં આવતી કોઈ કવિતા લખવી છે, કોઈ લેટર લખવો છે, કોઈ પત્ર લખવો છે, આ બધી માહિતી તમે લખી શકો. પણ તમે એને કલરવાળા અક્ષરમાં લખવું હોય તો એવું કરી શકો નહીં, એને આકર્ષક બનાવી શકો નહીં, તેમાં તમે ચિત્ર પણ મૂકી શકો નહીં અને ગ્રાફ પણ મૂકી શકાતા નથી. તો આપણે પ્રોગ્રામ વિશે ભણીશું જેનું નામ છે નોટપેડ. તો સૌથી પહેલા તમારે કોમ્પ્યુટરની અંદર નોટપેડ કેવી રીતે ખોલવાનો, કેવી રીતે ચાલુ કરવાનો, એના વિશેના અમુક સ્ટેપ છે એ જોઈ લઈએ. નોટપેડ પ્રોગ્રામ શરૂ કરવા માટે કોમ્પ્યુટરની અંદર તમારે નોટપેડ પ્રોગ્રામ ચાલુ કરવો છે તો તમારે શું કરવાનું? એમાં છે, નીચે મુજબના મેન ઉપર ક્લિક કરવાથી નોટપેડ પ્રોગ્રામ શરૂ કરી શકાય છે. નીચે આપણે ઘણા બધા મેનુ આપેલા છે, એમાં તમારે એના ઉપર ક્લિક કરો એટલે તમારો નોટપેડ પ્રોગ્રામ ચાલુ કરી શકાય. જેવી રીતે આપણે પેઇન્ટ પ્રોગ્રામને ચાલુ કરતા શીખ્યો હતો ને, એવી જ રીતે આમાં નોટપેડ કેવી રીતે ચાલુ કરી શકાય એના અમુક સ્ટેપ છે. સૌથી પહેલા સ્ટાર્ટ. શું કરવાનું? સ્ટાર્ટ. તમે બધાએ સ્ટાર્ટ બટન જોયું છે ને? કઈ બાજુ આવે? તમારી જે કોમ્પ્યુટરની જે મોનિટરની જે વિન્ડો છે એની ડાબી બાજુએ તમને સ્ટાર્ટ બટન જોવા મળે. તમારે સૌથી પહેલા સ્ટાર્ટ પર ક્લિક કરવાનું, ત્યાર પછી ઓલ પ્રોગ્રામ્સ. જો અહીંયા જોઈ રહ્યા છો તમે બધા, આ જે છે ઓલ પ્રોગ્રામ્સ, એના પર તમારે ક્લિક કરવાનું. ઓલ પ્રોગ્રામ્સ પર ક્લિક કરશો એટલે તમને આ રીતની વિન્ડો જોવા મળશે. એની અંદર એસેસરીઝ, અહીંયા જોઈ રહ્યા છો એસેસરીઝ, અને એની અંદર છે નોટપેડ. બરાબર, અહીંયા તમે જુઓ નોટપેડનું આઇકન તમને કેવું દેખાય છે, ડાયરી જેવું નાનું એવું સરસ મજાનું દેખાય છે. આ છે નોટપેડનું આઇકન. બરાબર, તમે આ નોટપેડનું આઇકન તમને ડેસ્કટોપ પર જોવા મળે તો તમારે શું કરવાનું? એના ઉપર ડબલ ક્લિક કરવાનું, તો પણ તમારો નોટપેડ પ્રોગ્રામ ચાલુ થઈ જાય. અથવા ન મળે તો શું કરવાનું? સ્ટાર્ટ બટન, ઓલ પ્રોગ્રામ્સ, એસેસરીઝ અને એની અંદર નોટપેડ છે એના ઉપર ક્લિક કરવાનું, એટલે તમારો નોટપેડ પ્રોગ્રામ, જે નોટપેડની જે વિન્ડો છે એ ખુલી જશે. બરાબર,
અને તમને કદાચ તમારા ડેસ્કટોપ પર એટલે કે તમારું જો મોનિટરની સ્ક્રીન છે એના ઉપર આવું નોટપેડનું ચિત્ર, આવું નાનું એવું આઇકન ચિત્ર જોવા મળે તો શું કરવાનું? એ નોટપેડનું જે ચિત્ર છે એના ઉપર ડબલ ક્લિક કરવાનું, એટલે તમારો નોટપેડ પ્રોગ્રામ ખુલી જશે. બરાબર, અહીંયા જુઓ, ડેસ્કટોપ પર નોટપેડ પ્રોગ્રામના શોર્ટકટ પર ડબલ ક્લિક કરવાથી પણ નોટપેડ પ્રોગ્રામ ઓપન થાય છે. મેં હમણાં કહ્યું ને કે આવું તમને ચિત્ર તમારું જે મોનિટરની સ્ક્રીન હોય ને એના ઉપર આવું ચિત્ર જોવા મળે, ને ડાયરી જેવું નોટપેડ જેવું જોવું દેખાય છે અહીંયા, આના જેવું ચિત્ર જોવા મળે તો શું કરવાનું? એના ઉપર આપણે માઉસથી ડબલ ક્લિક કરવાનું. ડબલ ક્લિક એટલે ખબર છે ને, તરત તરત બે વખત ફટાફટ આપણે જે ક્લિક કરી જઈએ ને એને કહેવાય ડબલ ક્લિક. ડબલ ક્લિક કરો એટલે તમારો નોટપેડ પ્રોગ્રામ ચાલુ થઈ જાય, ઓપન થઈ જાય. બરાબર, ત્યાર પછી છે અહીંયા જુઓ, તમને અહીંયા બતાવેલી છે નોટપેડ વર્કિંગ વિન્ડો. આ શું છે? તમે જ્યારે નોટપેડ ખોલશો એટલે તમને આવી વિન્ડો જોવા મળશે કે તમારે નોટપેડની અંદર કામ કરવું છે તો તમારે એ ટાઈપની આ અહીંયા જે ખુલેલી છે એવી વિન્ડો તમને જોવા મળે. તમે નોટપેડ ઉપર ડબલ ક્લિક કરો અથવા તમે સ્ટાર્ટ બટન પર જઈ ઓલ પ્રોગ્રામ્સ એસેસરીઝ એની અંદર નોટપેડ ઉપર ક્લિક કરો એટલે આવી વિન્ડો ખુલી જાય. હવે જુઓ, આ વિન્ડો જે છે એનું હું તમને એક વખત આ બધી વિન્ડોમાં કેટલી કેટલી વસ્તુ આવેલી છે બધા વિશે માહિતી આપી દઉં. મેં સૌથી પહેલા છે અહીંયા જુઓ, આ જે તમે જોઈ રહ્યા છો આ પહેલી લાઇન, આ પહેલી લાઇન જે છે એને કહેવાય ટાઇટલ બાર. શું કહેવાય? ટાઇટલ બાર. અહીંયા લખેલું છે પહેલી જે લાઇન દેખાય છે એને ટાઇટલ બાર કહેવાય. ટાઇટલ બારની અંદર જે વિન્ડો છે કેની વિન્ડો છે? નોટપેડની વિન્ડો. તો આ નોટપેડ એવું લખાયેલું આવે. બરાબર, તેમજ તમે જો તમે જે કાંઈ પણ લખાણ લખો છો એ પછી આખી આ તમારું લખાણને સેવ કરો, એનો સંગ્રહ કરવા માંગો તો તમે જે નામ પર જે નામથી તમે સેવ કરો ને એ નામ પણ અહીંયા દર્શાવવામાં આવે. બરાબર, એટલે આ પહેલી વિન્ડો છે એને શું કહેવાય, પહેલી લાઇન જે છે એને શું કહેવાય? ટાઇટલ બાર. બરાબર, ટાઇટલ બારની જમણી બાજુના ખૂણામાં ત્રણ બટન આવેલા હોય, દેખાય છે ને ત્રણ બટન બધાને? જુઓ કયા કયા બટન છે. આ જે આડો લીટો દેખાય છે એને કહેવાય મિનિમાઇઝ, આ ચોરસ બોક્સ જેવું છે એને કહેવાય મેક્સિમાઇઝ, અને આ ચોકડી જેવું દેખાય છે એને કહેવાય ક્લોઝ બટન. મિનિમાઇઝ, મેક્સિમાઇઝ અને ક્લોઝ. ફરીથી એક વખત આ પહેલી લાઇન વિશે ભણાવી દઉં. પહેલી જે લાઇન દેખાય છે એને શું કહેવાય? ટાઇટલ બાર. ટાઇટલ બારમાં તમારા જે પ્રોગ્રામ જો હોય એનું નામ દર્શાવવામાં આવે છે. બરાબર, ટાઇટલ બારની જમણી બાજુના ખૂણામાં મિનિમાઇઝ, મેક્સિમાઇઝ અને ક્લોઝ એવા ત્રણ બટન આવેલા હોય છે. મિનિમાઇઝ જે છે એ શું કરે? તમે મિનિમાઇઝ બટન છે એના પર ક્લિક કરો એટલે નોટપેડની વિન્ડો જે છે એક નાનું એવું આઇકન બની જાય, નાનું એવું ચિત્ર જેવું બની જાય, અને એ ટાસ્ક બારમાં આવે. આપણી જે સ્ટાર્ટ બટનવાળી નીચે લાઇન આવે ને એની અંદર તમારું નોટપેડ છે એ ચાલ્યું જાય. ત્યાર પછી મેક્સિમાઇઝ, આ મેક્સિમાઇઝ જે છે એના પર ક્લિક કરો તો તમને શું થાય? આ મેક્સિમાઇઝ પર ક્લિક કરવાથી તમારી નોટપેડની જે વિન્ડો છે એ તમને મોટી સ્ક્રીનમાં જોવા મળે. અને આ છે ક્લોઝ, આ ક્લોઝ ઉપર તમે ક્લિક કરો એટલે તમારું નોટપેડ બંધ થઈ જાય, ક્લોઝ થઈ જાય. બરાબર, ત્યાર પછી અહીંયા જુઓ, આ જે છે એ છે કઈ લાઇન? મેનુ બાર. પહેલી લાઇનને કહેવાય ટાઇટલ બાર, બીજી લાઇન જે છે એને કહેવાય મેનુ બાર. પહેલી લાઇનને શું કહેવાય? ટાઇટલ બાર. બીજી લાઇનને શું કહેવાય? મેનુ બાર. આ જે મેનુ બાર છે એમાં અહીંયા તમે જોઈ રહ્યા છો આ બધા છે મેનુ છે, ફાઇલ, એડિટ, ફોર્મેટ, વ્યૂ, હેલ્પ, આ બધા શું છે? મેનુ. બરાબર, આ મેનુની મદદથી તમે સેવ કરી શકો, ફાઇલ મેનુમાં જઈને તમે સેવ કરી શકો, કોપી પેસ્ટ કરી શકો. બરાબર, ઘણી બધી વસ્તુઓ છે તમે નોટપેડની અંદર કામ કરવા માટે આ બધા મેનુ ઉપયોગી છે. બરાબર, જો અહીંયા તમને ઊભો લીટો દેખાય છે એને કહેવાય કર્સર. આ કર્સર અહીંયા છે તો આપણે અહીંયાથી લખવાનું ચાલુ કરી શકીએ. પછી આ સફેદ ભાગ જે દેખાય છે એને કહેવાય ટેક્સ્ટ એરિયા, એટલે કે તમે આ જે સફેદ ભાગ છે એની અંદર લખાણ લખી શકો. અહીંયા જોવા મળે છે આ બંને છે સ્ક્રોલ બાર. તમને નીચેનો ભાગ ન દેખાતો હોય તો તમે આ સ્ક્રોલ બારની મદદથી ઉપર સ્ક્રોલ બારને ઉપર નીચે કરી
અને આ નીચેનો ભાગ જે છે એ જોઈ શકો, બરાબર. અથવા તમારો આ બાજુનો ભાગ ન જોવા મળતો હોય તો તમે આ સ્ક્રોલ બારનો ઉપયોગ કરીને ડાબી અને જમણી બાજુને વિન્ડોને ખસેડીને જોઈ શકો, બરાબર. ફરીથી એક વખત આ બધા વિશે સમજાવી દઉં. નોટપેડ વિન્ડોમાં સૌથી પહેલી અહીંયા જે લાઇન જોવા મળે છે એને કહેવાય ટાઇટલ બાર. ટાઇટલ બારની જમણી બાજુમાં મિનિમાઇઝ, મેક્સિમાઇઝ અને ક્લોઝ આવા ત્રણ બટન આવેલા હોય. જે ટાઇટલ બાર છે એની નીચે તમને આ જે બીજી લાઇન જોવા મળે છે એને કહેવાય મેનુ બાર. મેનુ બાર પર ફાઇલ, એડિટ, ફોર્મેટ, વ્યૂ, હેલ્પ એવા મેનુ આવેલા હોય. આ જે છે એ છે સફેદ ભાગ તમે જોઈ રહ્યા છો એને કહેવાય ટેક્સ્ટ એરિયા. અને એની અંદર તમે કંઈ પણ લખાણ લખી શકો. આ છે કર્સર અને અહીંયા તમે બે જે લાઇન દેખાય છે અહીંયા એ બંને છે સ્ક્રોલ બાર, બરાબર. હવે આપણે આગળ જોઈએ મિનિમાઇઝ બટન. મિનિમાઇઝ બટન પર ક્લિક કરવાથી નોટપેડ વિન્ડો એક આઇકન જેવું નાનું થઈ ટાસ્ક બાર પર દેખાશે. મિનિમાઇઝ બટન છે, આ બટન છે એના પર તમે ક્લિક કરશો તો શું થશે, નોટપેડ વિન્ડો જે છે એ નાનું એવું આઇકન થઈ જશે, કે નાનું એવું ચિત્ર જેવું થઈ જશે અને ટાસ્ક બાર પર દેખાશે. એટલે કે તમારા સ્ટાર્ટ બટનની બાજુમાં જે લાઇન જોવા મળે છે ને એ લાઇનને કહેવાય ટાસ્ક બાર. અને ટાસ્ક બાર પર તમને આ મિનિમાઇઝ થઈ અને તમારું જે નોટપેડ છે એ જોવા મળશે. નાના એવા ચિત્રના સ્વરૂપમાં તમને નોટપેડ ત્યાં જોવા મળે, તમે આ મિનિમાઇઝ પર ક્લિક કરો એટલે, બરાબર. પછી છે મેક્સિમાઇઝ બટન. જ્યારે તમે મેક્સિમાઇઝ બટન પર ક્લિક કરશો ત્યારે નોટપેડ વિન્ડો ફૂલ સ્ક્રીનમાં જોવા મળશે. જ્યારે તમે આ મેક્સિમાઇઝ બટન પર ક્લિક કરો એટલે તમને આખી જે વિન્ડો છે નોટપેડની તમને આખી ફૂલ સ્ક્રીનમાં જોવા મળે, આખા મોનિટરમાં જોવા મળે. તે પછી છે ક્લોઝ બટન. નોટપેડ પ્રોગ્રામને બંધ કરવા માટે ક્લોઝ બટન પર ક્લિક કરો. આપણે નોટપેડને બંધ કરવું હોય તો કેના પર ક્લિક કરવાનું, આ રેડ કલરનું બટન જે દેખાય છે ચોકડી વાળું એને કહેવાય ક્લોઝ બટન, એના ઉપર ક્લિક કરવાનું, બરાબર. ત્યાર પછી છે નોટપેડ પ્રોગ્રામમાં લખવું. નોટપેડ પ્રોગ્રામની અંદર આપણે કેવી રીતે લખી શકીએ, જ્યારે તમે નોટપેડ પ્રોગ્રામ ઓપન કરશો ત્યારે તમને સફેદ કલરની સ્ક્રીન દેખાશે એને કહેવાય ટેક્સ્ટ એરિયા. જે ટેક્સ્ટ એરિયા છે, તમે નોટપેડ પ્રોગ્રામ ઓપન કરો તો તમને સફેદ કલરની સ્ક્રીન દેખાય એને કહેવાય ટેક્સ્ટ એરિયા. ત્યાં તમને ઊભી ટમટમતી લાઇન દેખાશે, તે કર્સર છે, બરાબર. મેં તમને હમણાં બતાવી હતી, ફરીથી એક વખત બતાવી દઉં. આ જે સફેદ ભાગ છે એને કહેવાય ટેક્સ્ટ એરિયા. અહીંયા જે આ લાઇન છે એ ટમટમ થતી હશે, બરાબર, બ્લિંક કરતી હશે એને કહેવાય કર્સર, બરાબર. ત્યાર પછી છે કીબોર્ડના ઉપયોગથી જ્યાં કર્સર છે ત્યાં ટાઈપિંગ કરવાનું શરૂ કરો. તમારે કીબોર્ડનો ઉપયોગ કરી અને ટાઈપ કરવાનું ચાલુ કરવાનું. બે શબ્દ વચ્ચે જગ્યા છોડવા માટે સ્પેસબાર કીનો ઉપયોગ કરો. સૌથી લાંબી લાઇન જે છે સ્પેસબાર કી, સૌથી મોટી કી તમે જોવા મળે છે ને કીબોર્ડ પર સ્પેસબાર કી, એનો ઉપયોગ કરવાનો. બે શબ્દની વચ્ચે તમારે જગ્યા છોડવી હોય તો કોનો ઉપયોગ કરવાનો, સ્પેસબાર કીનો. દાખલા તરીકે તમે અહીંયા જુઓ, શરૂ અને કરો આ બંને વચ્ચે જગ્યા છે. આવી રીતે તમારે જગ્યા છોડવી હોય બે શબ્દની વચ્ચે તમારે કઈ કી વાપરવાની, સ્પેસબાર કી. કર્સરને બીજી લાઇન પર લઈ જવા માટે એન્ટર કીનો ઉપયોગ કરો. તમારે કર્સરને બીજી લાઇન ઉપર જો લઈ જવી છે તો તમારે કઈ કી વાપરવાની, એન્ટર કી. જો આ લાઇન પૂરી થઈ ગઈ તમારે નવી લાઇન પરથી લખવાનું ચાલુ કરવાનું છે તો તમારે એન્ટર કીને દબાવવાની રહેશે, એટલે એ કી એન્ટર કીને પ્રેસ કરવાની, બરાબર. ત્યાર પછી છે ટેક્સ્ટ એરિયામાં લખેલ લખાણને જુદી જુદી ફોન્ટ સ્ટાઇલ અને ફોન્ટ સાઇઝમાં લખી શકાય છે. આ માટે ફોર્મેટ ફોન્ટ વિકલ્પનો ઉપયોગ કરો. તમે જે લખાણ લખો છો એને તમે અલગ અલગ સ્ટાઇલમાં અને અલગ અલગ સાઇઝમાં, નાના મોટા અક્ષરોમાં, નાની લાઇન પેલી લાઇન નાની, બીજી લાઇન મોટી, એનાથી મોટી, એ રીતે અલગ અલગ સાઇઝમાં તમે લખી શકો. એના માટે તમારે શું કરવાનું, આપણે જે મેનુ બાર જોયો હતો ને અહીંયા જુઓ, આ મેનુ બાર એની અંદર છે આ ફોર્મેટ. અહીંયા તમે ક્લિક કરશો એટલે તમને ફોન્ટ FONT ફોન્ટ નામનું એક નવું વિકલ્પ જોવા મળશે, એના ઉપર તમારે ક્લિક કરવાનું, બરાબર. કોની મદદથી તમે ફોન્ટ સ્ટાઇલ અને ફોન્ટ સાઇઝ બદલાવી શકો,
તો ફોર્મેટ મેનુની અંદર ફોન્ટ પર ક્લિક કરવાથી ફોન્ટ સાઇઝ અને ફોન્ટ સ્ટાઇલ બદલાવી શકાય. તમે આ ફોર્મેટ મેનુની અંદર ફોન્ટ વિકલ્પ પર ક્લિક કરશો એટલે અહીંયા જુઓ તમને આ રીતનું એક બોક્સ જોવા મળશે. બરાબર, આ બોક્સની અંદર અહીંયા જુઓ આ છે ફોન્ટ. અલગ અલગ અક્ષરના તમને અલગ અલગ સ્ટાઇલના તમને અક્ષર જોવા મળે છે. જુઓ, દેખાય છે અહીંયા બધે અલગ અલગ સ્ટાઇલના અક્ષરે તમારે લખવું હોય, તમારે જે સ્ટાઇલ જોઈતી હોય એ સ્ટાઇલ તમારે સિલેક્ટ કરવાની, પછી ઓકે આપવાનું. તો તમે જે લખાણ લખશો એમાં તમે જે સ્ટાઇલ પસંદ કરી હશે એ સ્ટાઇલના અક્ષર આવી જશે. અને અહીંયા જુઓ સાઇઝ, તમારે અલગ અલગ સાઇઝના નાની મોટી જે સાઇઝ જોઈતી હોય એ સાઇઝના તમારે અક્ષર સિલેક્ટ કરવાના. દાખલા તરીકે તમારે 18 નંબર જે છે 18 નંબર ઈ સાઇઝના તમારે અક્ષર જોઈએ છે, તો તમારે અહીંયા ક્લિક કરવાનું 18 પર અને પછી ઓકે કરવાનું. એટલે તમે જે કાંઈ પણ લખશો એ કઈ સ્ટાઇલ કેટલા નંબરની સ્ટાઇલમાં આવશે, અક્ષરની સાઇઝ આવશે 18 નંબરના અક્ષરની સાઇઝ આવશે. બરાબર, સમજાયું બધાને? આજનો વિડીયો અહીંયા સુધી જ હતો. આગળના વિડીયોમાં મળીશું. આપણે આગળના વિડીયોમાં ડોક્યુમેન્ટને કેવી રીતે સેવ કરવું, તમે જે લખાણ લખેલું છે એને કેવી રીતે સેવ કરવું એના વિશે ભણીશું. ત્યાં સુધી વંદે માતરમ.